પી એટલે જીરો પોઈન્ટ વીસ ઉપર આપેલા છે તો બરાબર બોલો શું જવાબ આવે જીરો પોઈન્ટ એસી આવે ક્યુ નો જવાબ

તો સૂત્ર જુઓ આપણે આરવ્ય વાપરવાનું છે આરવ્ય સૂત્ર બરોબર પી ઓફ એક્સ બરાબર એનસી એક્સ ઇન પી રેસ ટુ એક્સ ઇન ક્યુ રેસ ટુ એન માઇનસ એક્સ હવે પીઓફ એક્સ ની જગ્યાએ એકવાર જીરો મૂકવાનો એકવાર વન મૂકવાનો એકવાર ટુ મૂકવાનો અને લાવવાનો જવાબ ચલો તો આપણે હું તમને બતાવું કેવી રીતે એ લોકોએ મૂક્યા છે અને જવાબ લાવ્યા છે એ માટે સહેજ નીચે આપણે જઈએ હવે જે પેલું સૂત્ર પેલા એન તો પહેલી વખત એન હતા છ અને એક્સ જીરો પી તો પીની કિંમત જીરો પોઈન્ટ વીસ અને ની કિંમત વન ક્યુ ની કિંમત જીરો પોઈન્ટ એસી અને એટલે શૂન્ય ઘાત બરાબર એક જ થાય માટે ફક્ત જીરો પોઈન્ટ એસી ની છ ઘાત કરીને જે જવાબ આવે અહીંયા લખ્યું છે આવ્યો તો ફક્ત જીરો પોઈન્ટ એસી ની છ ઘાત તમે તમારા કેલ્ક્યુલેટરમાં કરો બેરો પોઈન્ટ છવ્વીસ એકવીસ તમને જવાબ દેખાતો હશે લગભગ ઓકે તો લખી દીધું છવ્વીસ એકવીસ હવે વાત કરી છે કે તમે એક્સ બરાબર એક મુકવા વન જીરો ની વન અને ની થાય 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 બરોબર ધોરણ નું યાદ કરો અને એટલે આની વાત ચાલે છે ની એટલે પાંચ ઘાત પોઈન્ટ એસી ની પાંચ ઘાત ડિસ્પ્લે માં છ થવું જોઈએ 0.80 એની ગુણ્યા પાંચ ઘાત આપણે કહીએ અહીંયાથી બે 3 4 और 5 और डिस्प्ले में 6 थवा चाहिए 0.32 76 જોઈ લો તો એ જ જવાબ અહીંયા પાછળ 371 કારણ કે ઓકે તીજો આ લાસ્ટ अंक 8 છે લે આગળ વધી ગયો હવે વાત કરીએ છે કે ભઈ x બરાબર 2 મુકવાના છે લે p ઓફ 2 શોધવાના છે તો 6e2 0.20 ની 2^20 ની 2^20 કેમ x બરાબર 2 લીધા અને જીરો પોઈન્ટ એસી ની એન માઇનસ એક્સ એટલે છ ઓછા બે ઘાત આ બાસઠ નો જવાબ પંદર ટુ કરો વીસ નો સ્કવેર તમને આ જીરો પોઈન્ટ ફોર દેખાશે જે આપણે અહીંયા લખ્યો અને હવે જીરો ની છ ઓછા બે એટલે ચાર ઘાત જીરો ની ચાર ઘાત કરવાનું છે એસી ની ચાર ઘાત ડિસ્પ્લે માં પાંચ જોઈએ બે ત્રણ ચાર પાંચ પાંચ ડિસ્પ્લે ડિસ્પ્લે માં યસ એ માં છ થઈ ગયા ચાલે જીરો પોઈન્ટ એસી ની ચાર માં પાંચ થવા જોઈએ કે ભાઈ આ બે ત્રણ અને આ ચાર ઘાત એટલે ડિસ્પ્લે માં પાંચ થયા હોય છે પાંચ જીરો પોઈન્ટ ચાલીસ છન્નું ચાલીસ છન્નું હવે આ જીરો પોઈન્ટ છવ્વીસ એકવીસ ઉપરથી નીચે લાવ્યા છ ગુણ્યા વીસ ગુણ્યા જીરો પોઈન્ટ બત્રીસ સિત્યોતેર ગુણાકાર કર્યો જવાબ આવ્યો ઓગણચાલીસ બત્રીસ પંદર ગુણ્યા જીરો પોઈન્ટ ચાર ગુણ્યા જીરો પોઈન્ટ અને આ જે કહેવાય બધાનો સરવાળો જીરો પોઈન્ટ નેવું અગિયાર આવ્યો એનો જવાબ આ રીતે હા હવે કદાચ કઈ પ્રશ્ન હોય તો મને પૂછો કે સાહેબ સિક્સ વન સિક્સ ટુ ના બધા જવાબ કેવી રીતે મતલબ સિક્સી વન નો જવાબ છ કેતી થયો ટુ નો જવાબ પંદર થયો એ ના વળતા હોય તો શીખવાડું ચાલો મને જલ્દી તો બોલ વેચાશે એક અને બરાબર જવાબ શું થાય છ ઓકે હવે વાત કરું છું હું કે સર સિક્સી ટુ નો જવાબ તો જો છ પંચા ત્રીસ અને ભાગ્યા બે અને બરાબર બોલો જો પંદર થાય જોઈ લો સિક્સિટુ સિક્સ ટુ એટલે શું રિવર્સ ગેર પાડવાનું છ ગુણ્યા પાંચ બે થઈ ગયા

ચાર પંચા વીસ ને વીસ ચંગ એકસો ને વીસ અને ભાગ્યા નીચે ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક ત્રણ છ અને જે કહેવાય બરાબર જવાબ શું થાય એકસો વીસ ભાગ્યા છ એટલે વીસ તો આ રીતે આપણે લખત ઓકે તો ચલો આ સિક્સટી વન સિક્સટી ટુ કે એ મેં તમને સમજાવી દીધું કેલ્ક્યુલેટર વર્ક કરતા તો આ રીતે તમારે દાખલો ગણવાનો હોય છે બરોબર એ